स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारा वार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्निवेशरमणीय दर्शनं मन्दहासरुचिराम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान्नि શ્રી હરિકૃષ્ણ મહારાજની જય જય શ્રી મહારાજની સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ ની અંદર પરચા વિભાગ એ પરચા વિભાગની અંદર પ્રકરણ એકસો ને સાડત્રીસ મો એની અંદર જે જે ભગવાનના ભક્તોને મહારાજે પરચા પૂર્યા છે એની કથા લખે છે ભક્ત ચિંતામની ગ્રંથની કથા ભગવાનની ઈચ્છાથી સમયાંતરે થતી હોય એટલે આગલી વાત તમને ભૂલાઈ ગઈ હોય આછી થઈ જાય ભગવાને ક્યારે ધાર્યો હોય આ ગ્રંથને પાછો ખોલવા એ ભગવાનને જ ખબર હોય વક્તાની ખબર ના હોય નિષ્કુળન સ્વામીની ખબર ના હોય મહારાજને ખબર હોય શ્રોતાને ખબર ના હોય એટલે તમે ભૂલી પણ વાત એક એવી કે બ્રાહ્મણ ભોળો હતો ભલો ભગત ભૂલો ભગત અને એને મહારાજ ઠેક ભુજ લઈ આવે છે અંજળ આપતા આપતા એવી વાત આવી હતી આગળ સ્વામી એક બીજો પરચો લખે છે एक काजु कोटे सर गाम भक्त रहे जवेर नाम थयो बाड़पने सतसंग लाग्यो कड़ सरवे सर्वे कुसंग आसर अंतर दारी, बजे सहजानन्द सुखकारी आखा गाम माही गर एक बीजा वसे करे अदावत नाखे आ તેના સમજે ભક્ત દયાળ પાપી કહે લાગ્યો તને પાપ એક કર્યો બીજો બાપ ખોટા તમે ખોટો સતસંગ ઠાલા અમથા ફૂલો છો અંગ ગામ છે ત્યાંનો એક એ સત્સંગી છે એને ભગવાનના સંતો દ્વારા સત્સંગ થયો બાળપણમાં સત્સંગ થયો સ્વામી લખે છે કે સત્સંગ એવો થયો લાગ્યો કડવો સર્વે કુસંગ સત્સંગ પરિપક્વ ત્યારે જ થયો કહેવાય કે જ્યારે કુસંગ માત્ર કડવો ઝેર લાગે ઘણીક વખત આપણી મોમુક્ષુ દશા એવી હોય છે કે આપણને કુસંગ પણ સારો લાગે અને સત્સંગ પણ સારો લાગે જે આપણું આ જગતની અંદર આપણને જન્મો જન્મ ધરાવે એવા લોકો છે એવો સમુદાય છે એવી ક્રિયાઓ છે એવી પ્રવૃત્તિ છે એવા સ્થાનો છે એવા વ્યક્તિઓ છે એની સાથે રહેવું પણ સારું લાગે અને ભગવાનના સાધુ ભેગાને કથા એ પણ સારું લાગે બે ગમે ઝેરે ગમે ને અમૃતય ગમે છાસ ગમે ને દૂધે ગમે એવા ભગવાનના ભક્તો પણ હોય છે પણ સાચો સત્સંગ થયો ત્યારે જ કહેવાય કે જગતનો કુસંગ માત્ર કડવો ઝેર થઈ જાય બસ એક નક્કી થઈ ગયું કે મારે અક્ષરધામમાં પહોંચવું જ છે મારે શ્રીજી મહારાજને ભજવા જ છે હવે કુસંગી ગમે એટલું મારી પર જોર કરે તો પણ મારે સત્સંગમાંથી રતીવા ડગવું નહીં એને સાચો સત્સંગ થયો કહેવાય અને એવો સત્સંગ જે દિવસે થાય તે દિવસે આપણો છેલ્લો જન્મ થયો જ જાય કારણ એ છે કે જેટલો હવે આપણને કુસંગ મળશે ને એટલો આપણો સત્સંગ વધશે શ્રીજી મહારાજે જે વચનાવતમાં કીધું કે કુસંગનો યોગ થાય તો ભગવાનનો પાકો ભક્ત હોય રતિવા સરસ થાય જેટલો કુસંગનો યોગ થાય કેવી રીતે જેવી રીતે આ વનસ્પતિઓમાં શાકભાજીઓમાં ઈન્ડિયામાં તમને ખબર છે દવા છાંટે હવે જે દવા આ વર્ષે છાંટી હોય બીજા વર્ષે એનાથી સ્ટ્રોંગ દવા જોઈએ એ દવા કામ ના લાગે પાણી જેવી થઈ જાય એ જીવાત માટે ત્રીજા વર્ષે બીજા વર્ષ કરતાં સ્ટ્રોંગ જોઈએ કેમ કારણ કે જેટલી દવાઓ નવી નવી શોધાતી જાય એ જીવાત પોતે પોતાના બોડીને એની સાથે મેન્ટેન કરતું જાય એટલે દવાનો ડોઝ વધારવો પડે શ્રીજી મહારાજે તો ના પાડી છે પંપ મારવાની પણ મારે છે પણ જ્યાં એ કરવું પડે છે એનો અર્થ શું થયો કે જેટલી દવા આવી એની સાથે એને પોતે દવાની સામે લડી શકે એવી શક્તિ પેદા કરી એટલે વધારે મજબૂત થઈ એવી રીતે જે પાકો સત્સંગી હોય એને ક્યારે કોઈ પાડી શકે નહીં ગુનાતીતાનંદ સ્વામી વાતોમાં કે સ્વામીને પૂછ્યું કે સ્વામી નિશ્ચય થઈ જાય છે ટળી જાય છે એનું શું કારણ સ્વામી કે જે દી કર્યો હતો ને તે દી જ કાચો હતો પછી સ્વામીએ દ્રષ્ટાંત દીધું સ્વામી કે આ લીમડો છે એ જે દિવસે બે વર્ષનો હતો ને તે દિવસે કોઈને ઉખાડવો હોય ને તો આમ એક હાથે એક નાનો છોકરો પણ ઉખાડી કાઢે પણ આજે આ લીમડાને સાહીઠ સિત્તેર વર્ષ થયા હવે આખું ગામ ભેગું થાય ને તોય ના ઉખડે એક દિવસ એવો હતો કે એ જ લીમડાને પાંચ વર્ષનો છોકરો ઉખાડી કાઢતો તો એ જ લીમડો અમુક વર્ષો પછી આખું ગામ ભેગું થાય તો પણ ના ઉખડે એમ સત્સંગમાં જેને શુદ્ધ આશયથી મારે અક્ષરધામમાં જઈને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવું છે એ મુક્તોની પંક્તિમાં ભળવું છે આ ભવાટીમાં રખડવું નથી આ લક ચોરાસીના દુઃખને જેને જોઈને પ્રમાણ કરી લીધું હોય કે એક મારો હરનાનો જન્મ હશે અને એક સિંહ ત્રાપ નાખતો ખાવ ખાવ કરતો આવતો હશે અને ત્યારે જેમ પેલું હરનું ઓશિયાળું થઈને દોડતું હોય આપણે જંગલોના એવા તો જોયા જ છે ને ચિત્રો અને એ જ હતું હોય અને એ જ હરના તરીકે હું હોઈશ અને પછી પાંચ સાત સિંહ આવીને હરનાને ફાડી ખાતા હોય એવો જન્મ મારો હશે ત્યારે કેટલું દુઃખ મેં ભોગવ્યું હશે સિંહનો જન્મ આવ્યો હશે અને શિકાર નહીં મળતો હોય અને પંદર પંદર વીસ વીસ પચીસ દિવસ ભૂખ્યા રખડતો હોઈશ ત્યારે કેવું દુઃખ ભોગ્યું હશે હાથીનો જન્મ આવ્યો હશે હાથીનું મૃત્યુ અતિ ખરાબ રીતે થાય છે જીવ નીકળતો નથી ને ભારેખમ શરીર હોય ઉંમર થાય પછી ચાલી ન શકે અને જ્યાં પડ્યો હોય ત્યાં કીડા ને મકોડા એને ફોલી ખાય પશુ પક્ષીઓ એને ફોલી ખાય કાગડાને ને સંભળાય ને ફોલી ખાઈને એવી ખરાબ રીતે હાથીનું મૃત્યુ થતું હોય એવો હાથીનો જન્મ આવ્યો હશે એવા તો બધા જ જન્મનો વિચાર બધાયનો વિચાર કરીએ ને

કે જે મોંઘામાં મોગો છે આ સાડા ત્રણ કરોડ બ્રહ્માની આયુષ્ય જાય ત્યારે એક જ વખત જે સત્સંગ મળે છે એ સાડા ત્રણ કોટી બ્રહ્માની આયુષ્ય પછી મળેલો સત્સંગ અને એ પણ ખાલી પચાસ સાઠ સિત્તેર એસી વર્ષની જિંદગીમાં જેમ વીજના ઝબકારે મોતી પરોવાનું છે એવો આ સત્સંગ મળ્યો છે એ સત્સંગને હું આ કુસંગીની મોબતે કરીને જો છોડી દઈશ કે આ કુસંગીની મોબતે કરીને જો સત્સંગના ખામી ઊભી કરીશ તો લક ચોરાસીનો ફેરો મારે ફરવાનો છે ને તે આ કોઈ મને બચાવવા આવવાના નથી આવો વિચાર કરે તો કુસંગીની જમાતથી બચાય નહીં તો ગમે એટલો સત્સંગ કરેલો હોય પણ કુસંગની લાડ એવી જબરી છે કે ફેર પડી જાય છે અમે જોઈએ છે કે અહીં અમેરિકાની અંદર અમારા સંઘમાં રહ્યા હોય ત્યારે સરસ હોય સંતોના સંઘમાં મંદિરના સંઘમાં ઇન્ડિયા જાય ને અને બે મહિના એને ઇન્ડિયાનો યોગ થાય હવે ઇન્ડિયાની અંદર શું થાય અહીંયા આગળ એટલું બહુ સારું કે સોમથી શુક્ર કોઈ પાસે ટાઈમ ના હોય સેટરડે આવ્યો સત્સંગ રવિવાર આવ્યો લોન્ડ્રી ઘરની સાફ સફાઈ સોમવાર આવ્યો ટિફિન લઈને જોબે એટલે સત્સંગને અહીં આગળ વાળ કરવી ના પડે ઓટોમેટિક વાળ રહે જ કારણ કે બીજો ટાઈમ જ નથી અને અહીંથી ઇન્ડિયા જાય એટલે પછી કાકાન માસન માસીન ફોઈન ફુઆન બધા કુસંગીઓના અડ્ડાઓ હોય મિત્રો સત્સંગી ના હોય વૈષ્ણવ ના હોય તો ઝાઝા તો એવા જ હોય અને પછી નવરા હોય અને પછી એમની જોડે ગામ ગપાટાન ફરવું ને જોવા જવું ખાવા જવું હોટલમાં ખાવું નહીં ખાવું બે મહિના પછી પાછો આવે ને તો આપણે જોઈએ કે આમાં ફેર પડી ગયો કુસંગનો યોગ કુસંગનો એવું એવું નથી મારું દેશમાં જ કુસંગ થાય છે પણ કેતા ત્યાં કુસંગ થવાના ચાન્સીસ એટલે વધારે છે કે ત્યાં સમય સમય ફૂલ હોય અને આગળ જ પોતાના કામમાંથી ના હોય એટલે એને સત્સંગ થાય તો જબરો થાય કુસંગ થાય તો પછી સેટરડે સન્ડે કુસંગ ગોતી નાખે અહીં જો સત્સંગ ના હોય તો પણ સત્સંગને જાળવવા માટે સતત મહેનત કરવી જોઈએ ઝવેર ભગતને સત્સંગ થયો એટલે કુસંગ બધો કડવો ઝેર લાગ્યો ભગવાન નો દ્રઢ આશરો કરી સહજાનંદ સ્વામી ને ભજે છે આખા ગામમાં એક જવેર નું ઘર છે બાકી બધા હવે શું કરે આખું ગામ જે આવું હોય અને એક જ સત્સંગી હોય તો શું દશા થાય આપણને ખબર જ છે ને તિલક ચાંદલો કરીને સ્કૂલમાં જતા હોય નાનો છોકરો આખી આખા ક્લાસમાં કોઈ સ્વામિનારાયણ નો ના હોય એકલો હોય તિલું આવ્યું કે તમે જોબ કરતા હોય બહુ મોટા ભગત છે આ તો છે છે આમ કે એટલે અદાવત એટલે મસ્કરી કરે અને પાછા આળ નાખે ખોટે ખોટા કઈ કોઈ રીતે ભગતને વાંકમાં લે આવું ગામના કુસંગી લોકો કરતા હતા પાછા કે એટલે પાપ લાગ્યું એક ધર્મ મૂકીને પાછો બીજો ધર્મ ક્યાં લીધો આ એક બાપ મૂકીને બહુ મોટું પાપ લાગ્યું છે અને કે ખોટા તમે તમારો સત્સંગ ખોટો ખાલી ખોટા હું ફૂલાઈને ને ફલ્યા ફર્યા કરો છો કે સ્વામિનારાયણ ના સ્વામીનારાયણ તમારો સત્સંગ જ ખોટો છે ઘણાય હોય છે એવા અખરદાય કે તમારા સંસગમાં સ્ત્રી પુરુષોને જુદા બેહાડેન જુદું કરે અને બધું આ બધું કરે ધતીંગા તો બધું ખોટું છે કે તમારા સાધુઓ વાત ના કરે બેનો હારે આ બધુંય તમારું ધતિંગ છે ઢોંગ છે કે તમે એકલા જ મોટા થઈ ગયા બાકી કોઈ સંપ્રદાયો જ નથી આવી રીતના આડ અને આવી રીતની વાતો કરવાવાળા સમાજમાં હજારો છે આજે પણ છે પરંતુ સ્વામીણ સંપ્રદાયની અંદર જેટલી શુદ્ધ પરંપરા છે એટલી શુદ્ધ પરંપરા સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જો શ્રીજી મહારાજના કહેલા આદેશને ફોલો કરવામાં આવે તો કળિયુગની કોઈ તાકાત નથી કે આ સત્સંગની અંદર કોઈનું બગાડી શકે જીવનો કળિયુગ આટલો ભયાનક ચાલે છે એવા કળિયુગની કેટલી મોટી તાકાત હશે કે આજે આ વાતાવરણ કેવું સર્જી દીધું છે હજુ તો કળિયુગ નાનો છે હજુ મોટો નથી થયો હજુ તો બહુ નાનો છે આટલો નાનો કળિયુગ એને આવું સમાજનું કરી નાખ્યું છે એવા કળિયુગની પણ આજથી જુવાન થઈ જશે જ આ કળિયુગ જુવાનીમાં તો બહુ તાકાત આવે ને એવો થઈ જશે તે દિવસે કેવું ભયાનક વાતાવરણ હશે અત્યારે તો નાનો આમ તો છોકરો જ છે કળિયુગ તો એ દિવસે કેવું વાતાવરણ થશે અને એ દિવસે એવું વાતાવરણ થશે ત્યારે પણ ભગવાન સ્વામિનારાયણના કરેલા રૂલ્સ અને ભગવાન સ્વામિયનની કરેલી દિવાલો અને ભગવાન સ્વામિનારાયણનું રચેલો આ સત્સંગ એને અનુરૂપ જે કોઈ વ્યક્તિ ચાલશે એને કળિયુગ ક્યારેય પણ પછાડી શકશે નહીં માયા એને ક્યારેય પછાડી શકશે નહીં કારણ કે એની રક્ષામાં સ્વયં ભગવાન હશે જે કોઈ અત્યારે એવો હશે એની રક્ષામાં ભગવાન સ્વયં રહ્યા છે એટલે કળિયુગ એનું કાંઈ ના કરી શકે પરંતુ જ્યાં જ્યાં સત્સંગની અંદર છિદ્ર પડ્યું હોય અને જ્યાં જ્યાંથી માયાનો પ્રવાહ અંદર આવે ત્યાં ગરી જાય માટે આપણે પોતાના આત્માને શ્રીજી મહારાજની ઈચ્છામાં રાખો ગઈકાલ શિક્ષાપત્રી જયંતી હતી સવારમાં રોજ વચન વિધિની કથા થાય છે અને બે ત્રણ દિવસ હરિલામૃતની કથા થાય છે પણ એ વચનવિધિની કથા થાય છે એની અંદર બસ વચનની અંદર આપણે રહીએ એટલે શ્રીજી મહારાજ આપણી રક્ષામાં રે સદાય આપણે એના વચનમાં છીએ જોરદાર છે કે આખું ગામ ગમે એવું બોલે તોય પણ એને કાંઈ થતું નથી પાછા કે ખોટા તમે ખોટો સતસંગ ઠાલા અંગ સ્વામિનારાયણ સાચા છે કઈ વાંધો નહીં કઈ પરચો તો બતાવો કઈ ચમત્કાર તો બતાવો ખાલી વાતો જ કર્યા કરો છો સત્સંગ સાચો સત્સંગ સાચો કઈ ચમત્કાર બતાવો તમારા કઈક ભગવાન ચમત્કાર આપે છે ભગત બહુ કેફ વાળો હતો કહે ભક્ત કેટલી વાત આપશે પર પ્રભુ સાક્ષાત તોય તમથી નહી મનાય પડે પ્રતિત મને મનમાય ભગત કે તમે કુસંગીના સરદાર છો તમને ગમે એટલા પરચા ભગવાન દે પણ તમે માનવાના નથી મને તો એવા કેટલાય પરચા થયા છે મને હા પડી ગઈ છે કે આ ભગવાન પરચો થયો પણ તમને નહીં મનાય અને આપણે સત્સંગી છીએ આપણને ખબર છે આપણને શ્રીજી મહારાજના કેટલા પરચાઓ જીવનમાં થયા હોય કેટલા પરચાઓ અશક્ય વાતોને શ્રીજી મહારાજે કેટલી વાર શક્ય કરી દીધી હોય રાત્રે આપણને લાગતું હોય કે આ બાજી આપણે હારી ગયેલા છે આ બાજીમાં આપણે નહીં ફાવીએ અને સવારમાં બાજી બદલાઈ ગઈ હોય એવા તો તમારા જીવનના હજારો પ્રસંગ પ્રસંગ હજારો એ પ્રસંગો તમારી બુદ્ધિ કે ચતુરાઈનું કારણ નથી એ મારા તમારા પ્રારંભનું કારણ નથી એ કેવળ શ્રીજી મહારાજ આપણા ચાકર થઈને રહ્યા છે શ્રીજી મહારાજ આપણા ઈશારા પર કામ કરવાવાળા છે એટલે શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ તરીકે તો રહે છે પણ જો વાસ્તવિક જોઈએ તો શ્રીજી મહારાજ આપણા સેવક તરીકે અખંડ આપણી જોડે છે જેવી રીતે એક પ્રેસિડેન્ટની જોડેનો પીએ સતત હોય એવી રીતે શ્રીજી મહારાજ બહુ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો આત્માની સાથે પરમાત્મા અખંડ એક સેવક તરીકે રહ્યા છે ખરેખર આત્મા સેવક છે પરમાત્મા સ્વામી છે પરંતુ પરમાત્મા આત્માને ક્રિયાશક્તિ આપવાળા પરમાત્મા ઈચ્છા શક્તિ આપવા પરમાત્મા જ્ઞાન શક્તિ આપવાળા પરમાત્મા બોલવું છે પણ પરમાત્મા જો ના ભળે તો ન બોલાય જોવું ઘણું છે પણ પરમાત્મા જો ન ભળે તો ન જોવાય સાંભળવું ઘણું છે પણ પરમાત્મા જો ન ભળે તો ન સંભળાય બધી જ જગ્યાએ મહારાજ સ્વયં આપણા સેવક બનીને કાર્ય કરે છે એ દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે મહારાજનું વાત્સલ્ય મહારાજની કરુણા મહારાજની દયા મહારાજનું દાસત્વ એ આપણને દેખાય એક આવા મોટા મહારાજ એ મહારાજ એવા તુચ્છ આત્માનું કલ્યાણ કરવા માટે સદાય મારી આરે રહે છે મને હજારો પરચાઓ પૂર્યા છે હજારો મારા અશક્ય કાર્યો મેં ઊભા કરી દીધા હોય એને શ્રીજી મહારાજે પૂરા કર્યા છે શ્રીજી મહારાજે તો આપણને ભજન કરવું અને બે ટાઈમના રોટલાનું કમાઈને ખાઈ પીને ભજન કરો ધર્મ પાડો આટલું જ કીધું છે બાકી તો આપણે ઊભું કરી દીધું હોય મહારાજ તો કેવા આવ્યા ને હોય ફેક્ટરી નાખજો મહારાજ કેવા આવ્યા ને મકાન લેજો મહારાજ કેવા આવ્યા ને હોય મોટેલ લેજો બધું લઈ લઈએ આપણે અને પછી ચિંતા કોને કરાવીએ મહારાજને લઈ લઈએ આપણે અને કે મહારાજ કરી દેશો ને કામ કરી દેશો ને કામ મહારાજ કે ભલા તને રોટલા મળતા હતા રોટલા મળતા હતા શાંતિ તારું જીવન હાલતું હતું કઈ પ્રોબ્લેમ નો તો શું કરવા તું આમાં પડ્યો મેં ક્યાં શિક્ષાપદ્રીમ તને કીધું છે કે તને તારી આવક તારું પેટ ભરાય એટલું મળી ગયું પછી તું મોટું મોટું ચિતર જેવું મેં તને કીધું જ તારી કેપેસિટી છે કે તું બે લાખનું ઘર લઈ શકે તો તે દસ લાખનું ઘર શું કરવા લીધું ભગવાન કોઈથી આર્ગ્યુ નહીં કરે બે લાખનું ભગતે ભૂલ કરી પાંચ લાખનું આ થોડો એને ભીમાં લે પણ છેવટે પાર પાડ દે એક વાર સમજાઈ દે કે આવી ભૂલ થઈ ફરી ભૂલ ના કરતો પણ છતાંય પાછો ભગત જો ભૂલ કરે તો ફરી પાછા થોડો ભીહ માલે પાછો કરી નાખે પણ શ્રીજી મહારાજ પોતે કરે છે પોતે કરે થોડુંક એનાલિસિસ આપણે આપણા જીવન ઉપર કરીએ ને તો આપણને આમ પડે પડે પ્રતિપાડ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું પડે પડે કરો પ્રતિપાઢ આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું આજ દિવસ સુધી મારી ગર્ભવાસમાં તો શ્રીજી મહારાજ તમે રક્ષા કરી ગર્ભમાંથી બહાર આવ્યા પછી માના સ્તનમાં દૂધ આપીને તો રક્ષા કરી પણ મને એટલી ખબર છે મહારાજ કે આજ દિવસ સુધી આ પળ સુધી આ શ્વાસ લેવાય છે ત્યાં સુધી પણ રક્ષાના કરવાવાળા તમે જ છો અને એવી રીતે આપણે ભગવાનને જોઈએ તો ઓહો મહારાજના તો અનંત પરચાઓ આપણું જીવનમાં દેખાય આપણા જીવનમાં દેખાય જો મહારાજના આપણે થયેલા હોઈએ તો ઝવેર ભગત કે તમને પ્રતીતિ નહીં આવે અમને તો ખબર છે આજે લોયાની અંદર જે જગ્યાએ અત્યારે ગુરુજી મંદિર બનાવે છે સૌરાષ્ટ્રની ભૂમિ કાઠિયાવાડની ભૂમિ જ્યાં આગળ આઠસો ફૂટ ઊંડા પાણીના તળ હોય આઠસો ફૂટ ઊંડા તળ એટલે આઠસો ફૂટ સુધી ને ત્યાં સુધી તો પાણીનું એક ટીપુ નીકળે નહીં પથ્થરા જ નીકળે એટલા ઊંડા જાઓ અને પાણીના વહેન આવે તોય પાછી ગેરંટી નહીં કે ત્યાંથી તમે દસની મોટર મૂકશો તો કેટલા દી હાલશે પણ કોઈ દિવસ દસ ફૂટ પાંત્રીસ કે પચાસ ફૂટે તો પાણી આવે જ નહીં અશક્ય છે ક્યારેય કલ્પનાય નહીં કરવાની સૌરાષ્ટ્રમાં આવે એની જગ્યાએ એક વેદોક્ત વિધિની અંદર એક વિધિ છે કે જે જગ્યાએ ઠાકોરજી બેસવાના હોય ત્યાં આગળ એક નાભી તાર તાંબાનો તાર નાખે ને ઠાકોરજી જે જગ્યાએ બેસવાના હોય મંદિરમાં એ જ જગ્યાએ નીચે ત્યાં આગળ પાણી લાવવું પડે તો જે જગ્યાએ મહારાજ બેસવાના છે લોહાના મંદિરમાં અને કેટલા વરસ થયા પણ ત્યારે સૌથી પહેલાં એ વિધિ કરવો પડે એની માટે ત્યાં આગળ બોર કરવો પડે એટલે એ પાણીના બોર માટે ત્યાં આગળ મશીન ચાલુ કર્યું અને ત્રીસ પાંત્રીસ ફૂટે પાણી આવી ગયું સીધો જ પાણીનો ધોધ બહાર પડ્યો એ જ વાડીમાં બીજા ત્રણ ડાર કર્યા છે આપણા પાણી વાપરવા માટે આઠસો ફૂટ સુધી તો પથ્થરા જ નીકળે એજવાડીમાં એજવાડીમાં એટલે કેટલા સો ફૂટ દૂર વધારે નહીં સો દોઢસો ફૂટ દૂર બસો ફૂટ ત્રણસો ફૂટ દૂર એ કંઈ બહુ જાજુ દૂર ના કહેવાય ને એક જ મેદાનની અંદર જે જગ્યાએ ઠાકોરજી બેસવાના ત્યાં તમે ડાર કરો અને ત્યાં આગળ ગુજરાતની ભૂમિમાં જેમ પાણી વહેલામ વહેલું આવી જાય એવો તરત જ ફુવારો બહાર પડે અને એ જ જગ્યા ઉપર તમારે રોજ વપરાશ માટે તમે કૂવા કરો ત્યાં આઠસો ફૂટ ઊંડું જવું પડે તો ઓલો પરચો નહી તો શું શિલાન્યાસ લોયાનો થયો અને તે વરસાદ વાળું વાતાવરણ હતું ચોમાસાના સમયમાં અને વરસાદ વાળું વાતાવરણ અને એ સમયે શિલાન્યાસ વિધિ મંડપ નાખેલો હવે વરસાદ પડે તો મંડપનું શું થાય યજ્ઞ મંડપ એટલા બધા આચાર્ય મહારાજ ને એટલા સંતો બધાએ આવવાના અને વરસાદ તો કે મારું કામ ઇન્દ્રદેવ તો રથ લઈને એ કે મને મારે ઉત્સવમાં જવું છે એ આવી ગયા પણ ગુરુજીને બધાએ કીધું ગુરુજી ગુરુજી કે મહારાજને મહારાજને લાજ રાખવાની છે ચિંતા આપણે શું ચિંતા ભજન કરો મહારાજને પ્રાર્થના કરો મહારાજ કરશે શિલાન્યાસ વિધિ થયો ત્યાં સુધી આજુબાજુના એટલે લોયાથી થી ત્રણ કે પાંચ કિલોમીટર દૂર લોયાની એરાઉન્ડ અરાઉન્ડ પાંચ કિલોમીટર દૂર બધે ભરપૂર વરસાદ ભરપૂર એટલે ગાડી ચલાવી ના શકો તમે એટલો વરસાદ અહીં જેમ આવે છે ને એમ પણ લોયાની અંદર એક શિલાન્યાસ ઉત્સવ પત્યો બધા જમાડીને પરવાર્યા ગાડીઓમાં બધા રવાના થયા અને ધમધોકાળ વરસાદ લોયામાં મંડપ બધું જ પલળી ગયું પ્રોગ્રામ પતી ગયો બધા જમીન પરવારી ગયા વાસણો મુકાઈ ગયા અને મંડપ હજુ છૂટતો તો ત્યાં વરસાદ પડી ગયો પણ કાર્યક્રમ પતી ગયો ઇન્દ્રદેવ પહોંચી ગયા હતા ફુવારા લઈને તો એ ભગવાન કે અહીંયા આગળ હજુ વાર છે અહીં નથી છોડવાનું એ ભગવાનનું પોતાનું પાંચ કિલોમીટરની આસપાસ ચારે બાજુ વરસાદ અને લોયા આખો કોરું આ બધું આવા તો કેટ કેટલી વસ્તુ કેટ કેટલી વસ્તુ આપણી આ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીં ટાઉનની અંદર કેવો ઝરમર 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 વરસાદ પડ્યો પણ જોરદાર જો અહીં પડે છે એવો વરસાદ પડ્યો હોય તો શું થાય શોભાયાત્રાનું બંધ રાખવી પડે કાઢવા જ ના દે ઓલા રોડ પર આપણે કદાચ વરસાદમાં કાઢવી હોય તોય પણ અહીંના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ન કાઢવા દે કોઈ ઇન્જર્ડ થાય વાગે આ તે બધી ઉપાધિ થાય પણ ઝરમર 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 પડવા લાગ્યો મને થયું આ વરસાદનું બાનું કાઢીને આ લોકો એવું ના કે હવે તમે ના કાઢશો એમ પોલીસવાળાને બધાય પણ ઝરમર ઝરમર વરસાદમાં હરિભક્તોને ઉત્સાહ એવો કે બધા નાચવા લાગ્યા કારણ કે મહારાજને લઈને જવું છે તો સંતો ભક્તો કેવી શોભાયાત્રા નીકળ્યા ટાઉનમાં અહીંના બધા જે આજુબાજુના અહીંયા આપણા આડોશી પાડોશી કહેવાય એવા અહીંના અહીંના વ્યક્તિઓ છત્રીઓ લઈને સંતો ઉપર ધરવા આવે હરિભક્તો ઉપર ધરવા આવે વચ્ચે નાચે શોભાયાત્રાની અંદર આ બધું જીવોના કલ્યાણ તથા શ્રીજી મહારાજના પરચા નહીં તો શું આ જ પરચા હાવા તો પરચાઓ મહારાજના આપણા જીવનની અંદર આપણને અનુભવાય એવા પરચાઓ મહારાજ ઘણા પૂરે છે પણ એને જો જોઈએ વિચારીએ માનીએ તો આપણને બળ આવે કે આવા મોટા મહારાજ મારી ભેગા જ છે પછી કોઈ દિવસ હિંમત આપણી તૂટે નહીં સો વખતનો અનુભવ આપણને થઈ ગયો હોય તમને જ્યારે જરૂર પડે ત્યારે કોઈ વ્યક્તિ જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે તમને એને તમે કીધુંય નથી કે મારે રૂપિયાની જરૂર છે બરાબર અને એને ખબર પડી કે આમને પાંચ હજારની જરૂર છે એટલે તરત તમને પાંચ હજારનો ચેક મોકલાવી દે તમને મળી જાય તમારા એકાઉન્ટમાં સીધો નાખી દે એને ખબર હોય કે આને અહીં આપવાના બાકી છે ત્યાં ચૂકવી દે અને ઓલો તમને ફોન કરે કે પેલા ભાઈ મને આપી દીધા છે ચિંતા ના કરતા એવું સો વખત કોઈ વ્યક્તિએ કર્યું હોય આપણા માટે એકસો ને એકમી વખત આપણને જ્યારે ચિંતા થાય પૈસાની ત્યારે આપણને વિશ્વાસ જ હોય કે સો વખત આમને કર્યું છે એટલે એકસો ને એકમી વખત પણ એ કરી જ દેવાના છે એમ ભગવાન એને આપણા હજારો કાર્યો કર્યા છે હજારો કાર્યો આપણા આપણા કાર્યો એટલે આપણે ઊભા કરેલા એમની ઈચ્છા વિના ઊભા કરેલા હોય તોય પણ મહારાજે હજારો કાર્યો કર્યા છે તો એ જેને આજ સુધી કર્યું એ શું આવે નહીં કરે આટલો વિશ્વાસ ભગવાન ઉપર રાખીને જે મંડે છે ભગવાન એના કાર્ય કરવા માટે આવે જ છે એની હોંડીઓ મહારાજ પૂરી કરે જ છે એનું ક્યારેય મહારાજ અટકવા દેતા નથી માટે ભરપૂર વિશ્વાસ મહારાજમાં ભરપૂર વિશ્વાસ એના જેવો વિશ્વાસ ક્યાંય નહીં આ જીવ તો એવો છે પાંચ લાખના ઘરને તાળું પચાસ રૂપિયાનું મારે પાંચ લાખનું ઘર તો તાળું દસ લાખનું હોય ને ખરેખર તો ઘરને સાચવવું હોય તમારે પાંચ લાખના ઘરને સાચવવા માટે ખરેખર જો એને સાચવવું હોય તો સાડા પાંચ લાખનું તાળું જોઈએ પણ પાંચ લાખના ઘરને પચાસ રૂપિયાનું તાળું મારી જીવ એવું વિચારે કે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી કેટલા તાળા પર વિશ્વાસ છે પચાસ રૂપિયાના તાળા ઉપર પાંચ લાખની પ્રોપર્ટી છોડવામાં જીવને બિલકુલ ખચકાટ થતો નથી વિશ્વાસ ઉપર બેઠો કે તાળું મારી દીધું છે ને આગળ પાછળ તાળાની કિંમત પચાસ રૂપિયા ઘરની કિંમત પાંચ લાખ પણ એના ભરોસે આટલું જ અમથું લટકતું હોય બે વખત આમ ખેંચીને જોઈ લીધું હોય ઓકે બસ આવે ચિંતા નથી આવે ચિંતા નથી ઓહો આવડા મોટા મહારાજ એના ભરોસે કોઈ બેસે અને પછી વિચારે બે વખત ખેંચીને જોઈ લો શું ખેંચવાનું મહારાજમાં વિશ્વાસ તો બરાબર છે ને મહારાજની ભક્તિ તો બરાબર કરું છું ને મહારાજની આજ્ઞા તો બરાબર પાડું છું ને મહારાજની સર્વોપરિતાની ઉપાસના તો જીવમાં બરાબર છે ને ખેંચી લો તાળું અને પછી ઓહો આવા મોટા મહારાજ બેઠા જ મારે શું ચિંતા પછી છોડ દો એના માથે પણ જીવ મહારાજના માથે નથી છોડી શકતો નથી છોડી શકતો કેતા છોડવાનું પણ નથી નાખવાનું પણ નથી મહારાજના માથે જ કથામાં પણ એ મહારાજ ઉપર વિશ્વાસ કે આવા મોટા મહારાજ બેઠા છે તાળું કદાચ પચાસ રૂપિયાનું માર્યું એ તો મારી વ્યવસ્થા તરીકે જરૂરી જ પણ કદાચ તૂટી ગયું તાળું ચોર આવી ગયા તો પણ મારું કાંઈ નથી લૂંટવાના લઈ ગયા છે તો મહારાજ ની ઈચ્છાથી કંઈક આપવાનું બાકી હતું એ મારો હિસાબ આ જન્મે મહારાજે પૂરો કર્યો મારી પર દયા કરી વીસ ઘર બળી ગયા મૃત્યુ થયું કુટુંબ પરિવારજનો હજુ નવો સત્સંગ થઈ લો બોલો અને ઘર બળી ગયા ને બધો માલ બળી ગયો મહારાજ પાસે દર્શને આવ્યા મહારાજ કે ઓહો હમણાં ક્યાં ગામના તમે ઓલા ગામમાં ઘર બળી ગયા તે જ ગામ તમારું હા મહારાજ એ જ મહારાજ કે બહુ ખોટું થયું નવો નવો સત્સંગ રાઘવાનંદ સ્વામીનો કરાયેલો બહુ ખોટું થયું ના રે ના મહારાજ કાંઈ ખોટું નથી અમને રાઘવાનંદ સ્વામીએ કંઠીઓ બાંધી હવે જો ઘર બળી ગયા અનાજ બળી ગયું કુટુંબ પરિવાર વાળાને થોડું નુકસાન થયું આખું ગામ કુસંગી હતું એને વસતા ભગતને કીધું કે આ તમે સત્સંગ સ્વામિયણનો કર્યો એટલે આ દેવીનો કોપ થયો ને તમારું બધું બળ્યું આ તમે કરવા કરવાને છોડ્યો આ દેવીને અને સત્સંગ અપનાવ્યો એટલે આ દશા થઈ તમારી ખોરડા બળી ગયા વસતા ભગત કે અમારા ખોરડા નથી બળ્યા આ તો રાઘવાનંદ સ્વામીએ કંઠીઓ બાંધીને ત્યારે રાઘવાનંદ સ્વામીએ કીધું તમારા હાથથી પાપ બધા બળી ગયા તે પાપ બળી ગયા તે રાઘવાનંદ પૂછ્યું પાપ બળ્યા એ સ્વામી દેખાયા તો નહીં સ્વામી કે થોડા દિવસમાં દેખાશે તે એટલે આ અમને અમારા ખોરડા નથી બળ્યા અમારા પાપ બળ્યા છે શ્રીજી મહારાજને વસતા ભગતને નવો નવો સત્સંગ હજુ તો વર્ષોનો નહીં રાઘવાનંદ સ્વામી એક જ વારે ગામમાં જ્ઞાન સત્સંગ કરાવીને આવેલા અને શ્રીજી મહારાજે વસતા ભગતને પૂછ્યું વસતા ભગત કે મહારાજ અમારા ખોરડા નથી બળ્યા અમારા પાપ બળ્યા છે અમે તો આંખોએ જોયા પ્રભુ તમે તો બહુ દયાળુ છો કે અમારા પાપ બળતા અંદર અનાજ બળ્યું કે કઈ ફર્નિચર બળ્યું હોય એ તો પાછી ખેતી પાકશે રૂપિયા આવશે ને ફરી મકાન કરશું મકાન કરતા શું વાર લાગશે પણ અમારા પાપ બળી ગયા કેવડું મોટું કામ થઈ ગયું અને શ્રીજી મહારાજ ત્યારે સભાની અંદર સત્સંગીઓને કે સત્સંગીઓ તમે વર્ષોથી સત્સંગ કરો છો અને આને હજુ છ મહિના સત્સંગ થયા થયા છે પણ આની હમજન તો જુઓ એટલે સ્વામીએ વાતોમાં કીધું મહારાજની ભેગા આવેલા ને મુક્તાનંદના મળેલા રહી ગયા અને આજના આવેલા ધામમાં જતા રહ્યા હમજન જો હરખી કરેલી ના હોય ને તો વર્ષોનો સત્સંગ હોય ને તો કાઠ ખાયેલો સત્સંગ કહેવાય હમજન જો પરિપક્વ ના હોય તો અને હમજન જો સરસ હોય તો ભલે આજનો સત્સંગ હોય તો અહીંથી ઠેકડો મારે તો અક્ષરધામમાં જવાનો ભલે બે વર્ષથી સત્સંગ હોય તો અક્ષરધામમાં જવાનો કારણ કે મહારાજનો નિશ્ચય મહારાજની ભક્તિ એવી થઈ ગઈ માટે કાઠ ખાયેલો સત્સંગ નારે કાઠ હોય તો એને ઉખાડીને પણ રોજ ઘસીને સત્સંગને બહુ મજબૂત રાખવો પહેલાં બધા વિમુખો ને વિમુખો કે પરચો શું આપશે તારા ભગવાન કે ઝવેર ભગત કે આપશે પણ તમારાથી મનાય નહીં છતાંય તમારે પરચો જોઈતો હોય તો માગો ત્યારે પેલા કુસંગ્યો બોલ્યા કહે બી મુખ આ ડેરે ચડી જીવ તારો રહે ત્યાંથી પડી તો સાચા તમે ને સાચી વાત સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત કુસંગ્યો બધા લઈ ગયા ગામના પાદર આ શિવાલી દેખાય છે ઝવેર તને હા આ શિવાલયના ડેરા ઉપર ચડતું અને ત્યાંથી હેઠો પડ તને વાગે નહીં તને બિલકુલ ઘા થાય નહીં તો તારો સત્સંગે હાચો અને સ્વામી ભગવાન ભગવાને હાચા હાલ કર આવું હરિચરિત્રમ સાગરમાં હાવે હવે આવું કરવાનું શ્રીજી મહારાજે ના પાડી છે આ સ્વામીએ પરચા લખ્યા પણ આપણને કોઈ આવું કે ઉપર ચડ ને પડ તો શ્રીજી મહારાજે આવે ના પાડી એને કેવું ભાઈ તારે માનવું હોય ને સત્સંગ કરવું હોય તો કર અમે સુખ્યા છે તારે સુખ્યા થવું હોય તો કર પણ મહારાજ કે આવે કોઈ આવું કરવું નહીં કારણ કે મહારાજને ચિંતા ઉપડે ને આટલું કરે તો આમે જે નથી માનવાનો ને એ કંઈ નથી માનવાનો એ ઉપરથી પડે ને તો એટલું કહી દે હા એ તો હવે ખબર નહીં થઈ ગયું હશે કંઈક પહેર્યું હશે નહીં વાગ્યું હશે આમ કરીને છેવટે તમારા માથે નાખીને સત્સંગમાં એ આવા તૈયાર ના થાય આ ડેરા ઉપર ચડીને તમે હેઠા પડો તો સાચા પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ ચડ્યો સિવાલ એ તત કાળ ભોળો હતો અને બાળ બુદ્ધિ નો હતો ચડી ગયો સિવાલય ઉપર મેલ્યું ત્યાં થકી પડતું તન સ્વામી સ્વામી કરતા ભજન સ્વામી નારાયણ સ્વામીનારાયણ સ્વામીન કરતા બાળ બુદ્ધિન ભોળો ભગત શિવાલયના ડેરા ઉપરથી હેઠું પડતા મૂક્યું ટૂંકમાં એ બાળ બુદ્ધિનો હતો ભોળો હતો પણ એની ખુમારી કેવી જબરી હશે કે શિવાલય ઉપરથી પડતા એને બીક ના લાગી ખુમારી કેટલી હશે કે એનો કેફ એટલો હશે ને જે કેફમાં હોય ને એને કશી ખબર ના પડે જેમ દારૂ પીધેલો હોય એ શું બોલે છે આમ બહુ ડાયો દેખાય ઉતરી જાય પછી તમારી ભેગા બેઠો તમને લાગે સજ્જનમાં સજ્જન ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ એવી ડાઈ ડાઈ વાતો કરે પંજાર પીધો હોય ત્યારે કરોડ નો ચેક લખી દઉં આટલું આમ કરી દઉં બોલે એટલે એવું બોલે કે ના પૂછો વાત એનો કેફ હોય એને કેફ ચડી ગયો દારૂનો એટલે એને પોતાનું ભાન નથી એને દારૂના કેફમાં જે વસ્તુ જે સમજાઈ ગઈ છે એનો જ કેફ રે એમ જેને ભગવાનનો કેફ ચડી જાય એને કોઈ વસ્તુ આડી આવે નહીં મૃત્યુ પણ એને દેખાય નહીં એને ભગવાન જ દેખાય છે ઝવેર ભગતને મૃત્યુ નથી દેખાતું ઝવેર ભગતને શ્રીજી મહારાજનો કેફ રોમે રોમમાં દેખાય ઝવેર ભગતને સામે મહારાજ જ દેખાય છે કે આવા મોટા મહારાજ આવા મોટા મહારાજ મળ્યા અરે કુસંગ્યો હું તમને બતાવી દઉં મારા મહારાજ કેવા મોટા છે એને એવું નથી બતાવું ઝવેર ભગત કેવો છે શું બતાવું છે મારા મહારાજ કેવા મોટા છે મારા મહારાજનો સત્સંગ કેવો છે સ્વામી એન્ડ સંપ્રદાય કેવો છે એ મારે બતાવવું છે એટલે ભગવાનના ભક્તને અહમ હંમેશા એવું હોવું જોઈએ હું કોણ છું એમ નહીં હું કોનો છું હું કેવા મહારાજનો છું હું કેવા મોટા પુરુષોનો છું હું કેવા સત્સંગ સમુદાયનો છું એને એ કેપ હોવો જોઈએ ઝવેર ભગતને એવો કેપ છે ઉપરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ભજન કરતા હેઠા પડ્યા અવની ઉપર આવ્યા બધાઈને લાગ્યું કે આના શરીરના ચૂરે ચૂરા થઈ જશે હાડકા ભાંગી જશે પરંતુ રહ્યો આખી અનિયે નાવ્યો વાળ

સત્સંગી અંગે રંગ ચડ્યા સત્સંગીઓ જે હતા ને જો પાપી સત્સંગી ના થયો આ કશું જ એક નહીં પણ જે વિમુખ એવું કે તું તારા ભગવાન હાચા જો ઉપરથી પડે ને કઈ ના થાય તો પણ પાપી વિમુખ પાછેરા પડ્યા સત્સંગી અંગે રંગ ચડ્યા વિમુખ ને કઈ નહીં એ તો બધા ખંખેરીને જતા રહ્યા હારું કઈ વાગ્યું નહી તો પણ સત્સંગ અને કૅબ ચડી ગયો જબરો વાહ અમારા મહારાજ હાચા અમારા મહારાજ મોટા આવો કૅબ ચડી ગયો આવો પરચો મહારાજે કોટેસર ગામની અંદર આપ્યો માટે શ્રીજી મહારાજને હૃદયથી આપણે ભજીએ તો મહારાજ હંમેશને માટે આપણી સાથે રહે છે આપણને દિવસે દિવસે સત્સંગનું સુખ આપે છે એવો અહીં ભક્ત ચિંતામણીનો એકસો ને સાડત્રીસમાં પ્રકરણની ચાલીસ કડી પૂર્ણ થઈ છે હજુ એક પરચો બાકી છે વાલા ભક્તો આજે સાંજે સાડા દસ વાગે એટલે કે રાત્રે સાડા દસ વાગે આપણી ધ સોમેન ડોટ કોમ વેબસાઇટ ઉપર જ યુટ્યુબ ચેનલ ઉપર નહીં પરંતુ જે લાઈવ કથાનું બોક્સ છે એની અંદર લોયા ધામની અંદર થતો શાકોત્સવ અને સાથે સાથે પ્રથમ સ્તંભ સ્થાપન વિધિ એ આખો પ્રોગ્રામ રાત્રે આવવાનો છે લોયાથી લાઈવ થવાનો છે પૂજ્ય ગુરુજીના આશીર્વાદ કથાવાર્તા સત્સંગ આચાર્ય મારા શ્રી પધારવાના છે એમના હાથે પ્રથમ સંસ્થાપન વિધિ થશે એ બધો વિધિ એના દર્શન આપ સર્વને ઓનલાઈન થશે તો દરેક ભક્તો ખાસ રાત્રે આપણી વેબસાઇટ ઉપર લાઈવ કથાનું બોક્સ છે એમાં જોઈન્ટ થઈ ખાસ એ રાતના પ્રોગ્રામનો લાભ લેજો ગણશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યામ મહારાજની